અમદાવાદમાં વધુ એક રફતારના રાક્ષસે નિર્દોષનો જીવ લઈ લીધો છે। એલિસ બ્રિજ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત થયું છે। અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। વાહન ચાલકે ગફલતી ભરી કાર હંકારી ગતિ અને એક વ્યક્તિનો ભોગ લીધો છે। બાઇક સવારને અડફેટે લઈ કાર ચાલક ફરાર થઈ ગયો હતો। શહેરના જમાલપુર વિસ્તારમાં ટોકરસાની પોળમાં રહેતા સાહિલ અજમેરી નામના યુવકનું મોત નિપજ્યું છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। એક તરફ શહેર પોલીસ ટ્રાફિકની ડ્રાઈવ ચલાવે છે, નાઇટ ડ્રાઈવ કરવાની ફૂલ માંગો પોકારે છે, પરંતુ આવા રફતારના રાક્ષસો અકસ્માત સર્જતા રહે અને તેની સજા નિર્દોષોને મળતી રહે છે। દિવસ અને રાત ચાલી રહેલી પોલીસની ડ્રાઈવ અને રફતારના રાક્ષસોને કાબૂમાં કરવાની પોલીસની મોટી મોટી વાતો આરોપી તથ્ય અને અન્ય ગુનાના આરોપી પિતા પ્રજ્ઞેશ પટેલ ને કોર્ટ તરફથી રાહત મળી નથી। આરોપી પિતા પુત્ર ની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। પિતા પુત્રએ ગ્રામ્ય કોર્ટમાં જરૂરી દસ્તાવેજો લેવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેની સામે સરકારે અને તપાસ અધિકારીઓએ ડોક્યુમેન્ટ આપવા મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો। તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ સામે સેશન કમિટી માટે મુદત પડી છે। આ કેસમાં 166 નિવેદનોની કોપી, બાઇક ચાલકે સરખેજના કાફેથી અકસ્માત સ્થળ સુધી ઉતારેલા વિડીયોની માંગ કરવામાં આવી હતી। ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલની કારે અકસ્માત સર્જ્યો હતો, જેમાં 9 લોકોની જિંદગી હોમાઈ ગઈ હતી। આ કેસમાં વિવિધ પુરાવા આપવા માટે પોલીસે ઇનકાર કર્યો છે। મોબલિચિંગ અને સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા મળે તે માટેના કાયદામાં ફેરફાર કરતું બિલ સંસદમાં રજૂ કરાયું। ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આઈપીસી, સીઆરપીસી અને એવિડેન્સ એક્ટમાં બદલાવ કરી 3 નવા કાયદા બનાવવાની જાહેરાત કરી છે। લોકસભામાં 3 નવા બિલ રજૂ કરવામાં આવ્યા છે। 3 નવા બિલમાં મોબ લિચિંગ અને સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ રાખવામાં આવી છે। 1860, 1898 और 1872 में अंग्रेजों द्वारा बनाए गए, अंग्रेजों की संसद के द्वारा पारित किए गए ये तीनों कानूनों को समाप्त कर आज हम तीनों नए कानून पुरस्कृत करने के लिए मैं आया हूँ। ત્રણેય બિલને સંસદીય સમિતિમાં ચકાસણી માટે મોકલવામાં આવશે। નવા બિલમાં રાજદ્રોહ સહિતના મામલાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મણિપુર અંગેની ચર્ચામાં સંસદમાંથી વોકઆઉટ કર્યા બાદ આજે રાહુલ ગાંધી મીડિયા સમક્ષ આવ્યા હતા અને સત્તા પક્ષ ઉપર ફરીથી સવાલો ઉભા કર્યા હતા। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર મણિપુરના હિંસા મુદ્દે સત્તા પક્ષને ઘેરવાના પ્રયત્ન કર્યા। રાહુલ ગાંધીએ કહ્યું કે મારી 19 વર્ષની રાજકીય કારકિર્દીમાં મણિપુરની ઘટના સૌથી વધુ પીડાદાયક છે। તકરીબન 19 સાલ છે રાજનીતિમાં और मैं हर स्टेट में गया हूँ। बाढ़ आए, तूफान आए, सुनामी आई थी, हिंसा होती है, हम जाते हैं। 19 साल के एक्सपीरियंस में जो मैंने मणिपुर में देखा और सुना वो मैंने कभी पहले नहीं सुना। तो आ साथ राहुल गांधी ने कहा था कि मात्र 2 दिवस में जो मणिपुर में शांति स्थापी हो तो इंडियन आर्मी ने मोकली दो, રાજનીતિ કરવાનું નહીં, દેશ બચાવવાનો સમય છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ડરોઈ ડેમ પર 2 બંધ બાંધવાની રાજસ્થાન સરકારની હિલચાલ સામે ગુજરાત સરકારે લાલ આંખ કરી છે। ધરોઈ ડેમ પર રાજસ્થાન સરકારે બંધ બનાવવાની તૈયારી કરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। અગાઉ રમણલાલ વોરાએ સીએમને પત્ર લખી આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। રાજસ્થાન સરકાર 2 બંધ બનાવશે તેનાથી ઉત્તર ગુજરાતમાં જળસંકટ સર્જાશે તેવી રજૂઆત કરાઈ હતી। હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ આ અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું જે તે સમયે સંધિ થયેલી હતી અને તે સંધિ વિરુદ્ધ જઈ શકાશે નહીં, સંધિ વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિ કરી શકાશે નહીં, ડેમ બનાવવાનો હાલ કોઈ પ્રશ્ન જ આવતો નથી। મહત્વનું છે કે જ્યારે ધરોઈ ડેમનું નિર્માણ થયું ત્યારે બંને રાજ્યો વચ્ચે સંધિ કરવામાં આવી હતી અને આ સંધિમાં કયા રાજ્યના ભાગમાં કેટલું પાણી આવશે તેની જાણકારી આપવામાં આવી છે। માઠક કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 4 કેસમાં તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। નકલી પીએમઓ અધિકારી તરીકેની ઓળખ આપી એક પછી એક કૌભાંડ આચરનાર કિરણ પટેલ પર ગાળીઓ મજબૂત રીતે કસાયો છે। કિરણ પટેલને શ્રીનગરથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ લાવી હતી અને તેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો।
મોરબીના વેપારીને જીપીસીબીનું લાયસન્સ અપાવવાના નામે ઠગાઈ આચરવાના કેસમાં થયેલી ફરિયાદમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ્ય કોર્ટે કિરણ પટેલના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કિરણ પટેલે ક્લાસ એક અધિકારી તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી. કિરણ પટેલ અને તેની પત્નીએ મોરબીના વેપારી પાસેથી જીપીસીબીનું લાયસન્સ અપાવવાના નામે 42 લાખ રૂપિયા પડાવ્યા હતા. નકલી પીએમઓ અધિકારી અને ક્લાસ 1 ઓફિસરની ઓળખ આપી એક બાદ એક ઠગાઈ કરનાર કિરણ પટેલના વધુ એક કેસમાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે તેની પૂછપરછમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે. રાજકોટના સરકારી દવાઓના જથ્થાના કૌભાંડમાં પ્રતિગ્રહણ પરાના એક પછી એક સેટિંગના ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કૌભાંડના તાર છેક રાજકોટની સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે. રાજકોટમાં સરકારી દવાઓના જથ્થાના વેચાણના કૌભાંડનો રેલો સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યો છે. ગોડાઉન મેનેજર પ્રતિગ્રાણ પરાએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ સેટિંગ ગોઠવી દીધું હતું. સિવિલ હોસ્પિટલના ફાર્મા વિભાગના અધિકારી સાથે મળીને પ્રતિગ્રાણ પરા દવાનો કાળો કારોબાર ચલાવતો હતો. સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મેનેજર પાસેથી હેતવિક હેલ્થ કેર નામની પહોંચ મળી હતી, જે સિવિલ હોસ્પિટલમાં દવા પહોંચાડે છે. મેનેજર પ્રતિગ્રાણ પરા સહિતના સ્ટાફને છૂટો કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના ફાર્મસી વિભાગના અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા હતા. ગાંધીનગરની ટીમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તપાસ કરી શકે છે, તેમજ આ કૌભાંડનો રેલો ક્યાં ક્યાં સુધી પહોંચ્યો છે તેની પણ તપાસ તેજ કરવામાં આવી છે. વડોદરાની મકરપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ એરા સ્કૂલના શિક્ષિકા વિરુદ્ધ વાલીઓ અને બજરંગ દળે હલ્લા બોલ કર્યો છે. હિન્દુ ધર્મ વિરોધી શિક્ષણ આપતા હોવાના આક્ષેપ સાથે હોબાળો કર્યો છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ એરા સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. ધોરણ 5-7માં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવતી મહિલા શિક્ષિકા વિરુદ્ધ વાલીઓએ મોરચો માંડ્યો હતો. શિક્ષિકા પર વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મના વિરોધમાં શિક્ષણ અપાતું હોવાના આરોપ લગાવવામાં આવ્યા. હિન્દુ ગ્રંથો પાયા વિહોણા છે અને મંદિરો રૂપિયા કમાવવા બનાવવામાં આવ્યા છે તેવી ટિપ્પણી શિક્ષિકાએ કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હિન્દુ ધર્મ વિરોધી ટિપ્પણી કરતા વાલીઓ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ શાળામાં પહોંચ્યા હતા. શાળાના શિક્ષિકા પર લાગેલા આક્ષેપોને લઈ શાળા સંચાલકોએ તપાસ કમિટી બનાવી છે. યોગ્ય તપાસ બાદ પગલાં લેવાની શાળાએ બાહેંધરી આપી છે.